क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइबोन सीमेंट, बॉन्डिंग नेशन। રાજકોટ ખાતેની 29મી સબ જુનિયર કોમ્પિટિશન નો મુખ્યમંત્રી મોદીની હાજરીમાં પ્રારંભ। મોરબી શહેરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી યુવાનનું મોત નિપજતા રોષે ભરાયેલા ટોળાએ સૂત્રોચ્ચારો કર્યા। પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા 311 જેટલા માછીમારો વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યા, હર્ષના આંસુ સાથે સ્વાગત। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મોડે મોડે પણ મેઘરાજાની મહેર, ગુજરાત પરવર્ષી, ઠેર ઠેર વરસાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છૂટો છવાયો વરસાદ। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। લાંબા સમય બાદ મેઘરાજાએ જાણે કે ચારે તરફથી થઈ રહેલી પ્રાર્થના સાંભળી હોય તેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારો બાદ કરતા લગભગ સ્થળે થોડા ઘણે અંશે વરસી ગયા હતા। ગઈકાલે રાજકોટ શહેરમાં પણ લગભગ 2.5 ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો અને સીઝનના પહેલા વરસાદમાં લોકો મન ભરીને પલળવા નીકળી પડ્યા હતા। શેરી ગલીઓ બાળકોથી ઉભરાઈ ગઈ હતી। જોરદાર કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને રાજકોટવાસીઓએ મન ભરીને માણ્યો હતો, ત્યારે ગોંડલમાં પણ 3-1 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો અને સીઝનના પ્રથમ સારા વરસાદને લોકોએ હેતથી વધાવ્યો હતો। ઠેર ઠેર બાળકો અને યુવાનો વરસાદના પાણીમાં પલળતા નજરે પડતા હતા। અતિશય ઉકળાટ બાદ રવિવારની સાંજે મેઘરાજાએ વરસી લોકોને રજાનો આનંદ બમણો કરી દીધો હતો। અહેવાલ દેવાંગ ભોજાણી ગોંડલ સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। ગોંડલ તાબેના મોવિયા પાસે શ્રીમંત પ્રસંગમાં જઈ રહેલા કોળી પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પલટી જતા 21 મહિલાઓને ઈજા। ગોંડલ નજીકના વાસાવડ ગામથી ચોરડી ગામે જઈ રહેલા કોળી પરિવારની પુત્રીના શ્રીમંત પ્રસંગે જવા માટે GJ 3AT 9744 નંબરની ટેમ્પો ટ્રાવેલ્સ ભાડાથી બાંધી જઈ રહ્યા હતા, ત્યારે આ કોળી પરિવારની મહિલાઓને લઈને જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે મોવિયા નજીક કોઈ કારણસર સ્ટીયરિંગ વ્હીલ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ટ્રાવેલ્સ રોડ પરથી નીચે ઉતરી પલટી મારી જતા અંદર બેસેલી 21 જેટલી મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 3 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોય રાજકોટ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી। ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ ચલાવી રહી છે। પુત્રીના શ્રીમંત પ્રસંગે હોસ્થી જવા નીકળેલા કોળી પરિવારને રસ્તામાં અકસ્માત સર્જાતા ખુશીની જગ્યાએ ગમનો માહોલ છવાયો હતો। અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મૌડી ચોકડી નજીક રોડ ક્રોસ કરી રહેલા સોની વૃદ્ધાનું ટ્રકની ઠોકરે મોત નિપજતા ટોળાએ ટ્રકમાં તોડફોડ કરી। શહેરના મૌડી ચોકડી નજીકની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા સોની વૃદ્ધ નવીન ચંદ્ર નરોત્તમ દાસ પોતાના પત્ની સાથે પુત્રના ઘેર જવા નીકળ્યા હતા। તેમનો પુત્ર ગાંધી ગ્રામમાં રહેતો હોય તેના ઘેર હવન રાખવામાં આવ્યો હોવાથી પત્ની મંગળાબેન સાથે પુત્રના ઘેર જવા નીકળેલા નવીન ચંદ્ર તેની પત્નીથી થોડા પાછળ રહી ગયા હતા, જ્યારે મંગળાબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા
ત્યારે અચાનક ધસી આવેલા ટ્રક નંબર GJ3W7781 ના ચાલકે અડફેટે લેતા અને તોતિંગ ટ્રકના પાછળના વ્હીલ મંગળાબેનના પગ પર ફરી વળતા ઘટના સ્થળે જ મંગળાબેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને પોતાની નજર સામે જ પત્નીનો અકસ્માત જોનાર નવીનચંદ્ર પણ હતપ્રભ જેવા થઈ ગયા હતા અને ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકીને પલાયન થઈ જતા રોષે ભરાયેલા ટોળાએ ટ્રકમાં તોડફોડ કરી હતી. પુત્રને ઘેર હવનમાં હાજરી આપવા જઈ રહેલા વૃદ્ધાને પરલોકની વાટ પકડી લેતા પરિવારમાં શોક છવાયો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના કોઠાળિયા રોડ સ્થિત સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે 29મી નેશનલ સબ જુનિયર કોમ્પિટિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી મોદી. ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશનના ઉપક્રમે યોજાયેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત 29મી નેશનલ સબ જુનિયર સ્વિમિંગ કોમ્પિટિશનના પ્રારંભ સમારોહમાં આવી પહોંચેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વ્યક્તિ અને સમાજના વિકાસ માટે ખેલકૂદનું મહત્વ અનેરું છે, તેમજ આદર્શ સમાજના વિકાસ માટે ખેલદિલી ખૂબ જ જરૂરી છે. આગામી સમયના ગુજરાત રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે અને માળખાકીય સવલતો પણ ઉપલબ્ધ કરાવાશે એવી જાહેરાત પણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આવતીકાલે મંગળવારે ગુરુ પૂર્ણિમાના પરમ પાવન પર્વની ઉજવણી, ગુરુ ભક્તો દ્વારા ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો દ્વારા ગુરુજીનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી પ્રસાદ લેવાનો હોય છે. રાજકોટ શહેરમાં સદગુરુ આશ્રમ ખાતે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુનું તેમજ રામ રણુજા મંદિર ખાતે પરમ પૂજ્ય દુખીશ્યામ બાપુનું તેમના શિષ્યો દ્વારા પૂજન કરી આરતી ઉતારવામાં આવશે. બાદમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. તો ભાવનગર નજીકના બગદાણા ગામે પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે અને પૂજ્ય ગુરુદેવની ગુરુ ભક્તિમાં લીન થશે. સૌરાષ્ટ્રના દરેક તીર્થધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે છેલ્લા દિવસે આ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભૂ માફિયાઓ તો પહેલેથી જ પ્રખ્યાત છે, ત્યારે મહિલાએ માફિયાગીરી શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. શહેરના બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવી ખંડણી ન આપે તો યેન કેન પ્રકારે હેરાન કરવા જેવી બાબતો રાજકોટ શહેર માટે જાણે કે રોજિંદી બની ગઈ છે. પરંતુ હવે તો આ ક્ષેત્રમાં મહિલાઓએ પણ પદાર્પણ કર્યું હોય તેમ સોનુ ડાંગર નામની વિવાદાસ્પદ મહિલાની બિલ્ડર પાસેથી પૈસા પડાવવા 10 દિવસમાં 2 વખત ચાલુ બાંધકામની સાઇટ પર ધસી જઈ આતંક મચાવવાના ગુનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા ચર્ચા ઉઠવા પામી છે. જો કે સોનુ ડાંગરે એવો બચાવ કર્યો હતો કે જે પ્લોટ પર આ બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવે છે તે પ્લોટ પર તેણીનો કબજો હતો અને બિલ્ડરે 30 લાખ રૂપિયા આપવાની વાત કર્યા બાદ નાણાં નહીં ચૂકવાતા પોતે આ નાણાંની ઉઘરાણી કરવા જતી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મોરબી શહેરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે યુવાનનું મોત નિપજતા પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ઠાકરસિંહભાઈનું બાઇક સ્લીપ થઈ જતા તેમને મોરબીના સનાડા રોડ પર આવેલી અને 24 કલાક ઇમરજન્સી સારવાર આપતી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પર કોઈ ડોક્ટર હાજર ન હતા, પરંતુ અન્ય સ્ટાફ હતો જે ઠાકરસિંહભાઈના પગમાંથી નીકળી રહેલું લોહી બંધ કરવાના બદલે ફોટા પાડવામાં વ્યસ્ત હતો અને અંદાજે 2 કલાક બાદ જવાબદાર ડોક્ટર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ઠાકરસિંહભાઈની તબિયત સારી છે, ચિંતા કરવા જેવું નથી, પરંતુ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા પડશે. આથી પરિવારજનોને થોડી રાહત થઈ હતી, પરંતુ રાજકોટ લઈ આવતી વખતે જ રસ્તામાં ઠાકરસિંહભાઈનું મોત નિપજ્યું હતું. આથી પરિવારજનો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકો સાથે ટોળે ટોળા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ડોક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ સૂત્રોચ્ચાર સાંભળીને પણ કોઈ ડોક્ટર બહાર નીકળ્યા ન હતા. આમ ડોક્ટરે જો સમયસર હાજર રહી સારવાર કરી હોત તો ઠાકરસિંહભાઈનો જીવ બચી શકત. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. પોતાનું બાઇક લઈને રોડ ઉપર જતા હતા, એમાં નાનો પથ્થર વ્હીલમાં આવતા બુલેટ મારી ગયા અને એના ડાબા સાથળ ચીરાઈ ગયો અને લોહી નીકળવા માંડ્યું. એટલે તરત જ અમે ક્રિષ્નામાં 11 વાગે કાલે અમે લઈ આવ્યા, કારણ કે અમે એવું માન્યું કે ક્રિષ્નાની અંદર બોર્ડ મારેલા છે 24 કલાક ઇમરજન્સી સારવાર. એટલે એ માની અને અમે પૈસાની પરવા કર્યા વગર જે ખર્ચ થાય તે એમ માની અને અમે ક્રિષ્નામાં 11 વાગે આવ્યા અને એડમિટ કર્યો. પણ ત્યાં એ 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 1.5 વાગ્યા સુધી કોઈ ડોક્ટર હાજર નહીં અને ધીરે ધીરે એના પગમાંથી સાથળમાંથી લોહી નીકળતું ગયું. એટલું બધું લોહી નીકળી ગયું કે છેવટે બીપી લો થઈ ગયું અને આ ક્રિષ્ના હોસ્પિટલના કારણે જ મારા કઝિન બ્રધરનું મૃત્યુ થયું છે. એની સારવારની એટલી બધી કચકાશ છે કે આવા બોર્ડ મારે છે અને હાજરી આપતા નથી. અને અકસ્માત થયો પછી સીધા ઇમરજન્સી સર્વિસ 108 એને શિફ્ટ કર્યું. ફ્લુઇડ ને બધું લોકો ત્યાં સ્ટાર્ટ કરી દીધું. અહીં આવીને પેશન્ટ અમે એક્ઝામિન કર્યું. ડાબા પગની અંદર સિવિયર ક્રશ ઇન્જરી હતી, અમારી ભાષામાં ક્રશ ઇન્જરી કહેવાય. સાથળથી લઈને પગના નીચેના ભાગ સુધીનો પગ આખે આખો ચીરાઈ ગયો હતો. એ સિવાય ઇન્દ્રિય ઉપર ઇન્જરી હતી. ડાબી બાજુનો આખો હાથ છે એ છુંદાઈ ગયો હતો. પેટની ઉપર બહુ જ મોટા ઉજાડા હતા. બરાબર, આ બધી વસ્તુ બહારથી દેખાતી હતી. અંદરથી તમે જુઓ તો એનું બ્લડ પ્રેશર કહેવાય, લોહીનું દબાણ એ બિલકુલ આવતું નહોતું, કારણ કે આવી ઈજા હોય એના હિસાબે બ્લડ લોસ ખૂબ જ થયો હોય, પ્રેશર બરાબર આવતું નહોતું. એટલે અમે સીધું જ એમને ડાયરેક્ટલી જેના ઇન્જેક્શન સ્ટાર્ટ કરી દીધા હતા. પછી પેશન્ટને બાકીની વિધિ માટે એક્સરે યુઝી માટે શિફ્ટ કરી દીધું. નોર્મલી 120 ઉપરનું અને નીચેનું 80 હોવું જોઈએ, બરાબર, ઓન એન એવરેજ. પણ આ ઉપરનું પ્રેશર જે કહેવાય એ જ ખાલી આમ 40 હતું. ના, દર્દી અહીંથી જ્યારે શિફ્ટ કર્યો ત્યારે પૂરેપૂરો જીવંત હતો. એમાં 2-3 સજાને અમે અંદર ઓપરેશન થિયેટરમાં બોલાવીને બતાવ્યું. શરારત ભરા બચપન જૈસે નીર જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીર મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા, ક્યોંકિ હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ. હરિબોન સિમેન્ટ, બોન્ડિંગ નેશન. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001 2008 સર્ટિફાઇડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી પલંગ ચોક, ફોન નંબર 0281 2220002, તેમજ 9852
78997 92 77 77 72 3 રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ હોસ્ટેલ હોસ્પિટલ કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, એમએનઆરઈ અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ, દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372435, મોબાઈલ નંબર 9898799931. રાજકોટ મહાનગરપાલિકા પાસે બાકી રહેલા 1500 જેટલા આવાસ યોજનાની ફાળવણી માટે આજથી ફોર્મ વિતરણ શરૂ. મહાનગરપાલિકાનું BPL કાર્ડ ધરાવતા પરિવારોને જ આ ફોર્મ ₹10 વસૂલીને આપવામાં આવ્યા. આ ફોર્મના વિતરણ સમયે અંધાધૂંધી અને અફડાતફડી મચી ગઈ હતી. આથી SRPના જવાનોની મદદ લઈ ફોર્મનું વિતરણ શરૂ કરાયું હતું. વહેલી સવારે 4 વાગ્યાથી હજારો લોકો કોર્પોરેશનની 3 ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસ સહિતના નિયત કરાયેલા 13 જેટલા સ્થળો પર લોકો લાંબી કતારો લગાવી ઊભા રહી ગયા હતા. આ દરેક સ્થળે ધક્કામુક્કી ઝપાઝપી જેવા બનાવો બનતા SRPની મદદ લઈ ફોર્મ વિતરણ શરૂ કરાતા બપોર સુધીમાં જ 20,000 જેટલા ફોર્મ વેચાઈ ગયા હતા અને કોર્પોરેશનની તિજોરીમાં 2 લાખ રૂપિયાની આવક પણ થઈ હતી. આ ફોર્મ વિતરણની કામગીરી આગામી તારીખ 16 જુલાઈ સુધી ચાલુ રહેવાની છે. તારીખ 16 જુલાઈ સુધી મહાનગરપાલિકાની 3 ઝોન ઓફિસ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ફોર્મનું વિતરણ ચાલુ રહેશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 311 માછીમારો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉસ્મા સબર હર્ષના આંસુ સાથે સ્વાગત. માછીમારી કરવા નીકળેલા અને પાકિસ્તાનની હદમાં પહોંચી ગયા બાદ પાકિસ્તાનની જેલમાં વર્ષો સુધી રહ્યા બાદ પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરાતા માદરે વતન આવી રહેલા માછીમારોના પરિવારજનો તો મોડી રાત્રિથી જ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને વહેલી સવારે ટ્રેન આવી પહોંચતા જ જાણે કે આંસુઓનો દરિયો છલકાયો હતો. લાંબા સમય બાદ પરિવારજનો સાથે મિલન થતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાયેલા માછીમારો જેલમાં પડતી મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું કે જમવાનું ખૂબ જ ઓછું આપતા હતા અને એવા પ્રકારની ભૂખી જમવામાં નાખતા હતા કે જેથી ભૂખ પણ ઓછી લાગતી હતી, તેમજ ત્યાંના કેદી કરતાં ભારતીય કેદી પાસેથી કામ વધારે કરાવવામાં આવતું હતું અને વેતન ઓછું આપવામાં આવતું હતું. આમ પોતાની આપવીતી વર્ણવતા માછીમારોની આંખો ઉભરાઈ જતી હતી. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, વેરાવળ. જુદા જુદા બંદરો ઉપરથી જે બોટો મચ્છીમારી કરવા માટે દરિયામાં જાય છે, આ મચ્છીમારી દરમિયાન કેટલીક બોટો પાકિસ્તાન એજન્સી દ્વારા પકડી લેવામાં આવે છે અને આ બોટોની અંદર જે કામ કરે છે ખલાસી અને ટંડેલોને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવે છે. આવા જે માછીમારો જે પાકિસ્તાનની જેલમાં હતા તે પૈકી 311 માછીમારોને મુક્ત કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા આ માછીમારોને વાઘા બોર્ડરે રિસીવ કરી અને વેરાવળ ખાતે લાવવામાં આવેલ છે
અને હાલ આ માછીમારોને તેમના વારસદારો તથા બોટ માલિકોને સુપ્રત કરવામાં આવેલ છે. હજુ પણ જે 136 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા માટે સરકારશ્રી દ્વારા પ્રયત્નો ચાલુ છે. ભગવતીપરામાં પ્રજ્ઞાચક્ષુ કોળી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા વધુ એક શખ્સની જાહેરમાં સરભરા કરતી બી ડિવિઝન પોલીસ. શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કોળી યુવકે ઘર નજીક માથાકૂટ કરનારા શખ્સોને ટપાડતા લુખા શખ્સે હથિયાર સાથે તેના પર તૂટી પડ્યા હતા અને નજીવી બાબતે ભરત કોળીની ક્રૂર હત્યા નિપજાવી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીઓ ઝડપાયા હતા, જેને વિસ્તારવાસીઓની માંગણીને માન આપી પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. બાદમાં આ બનાવમાં ભાગતો ફરતો અને બનાવનો મુખ્ય આરોપી ગણાતો બોધુ હબીબ નામના શખ્સે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરભરા કરતા આવા લુખ્ખા તત્વોને જાહેરમાં માર ખાતા જોવા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને નજીવી બાબતે પ્રજ્ઞાચક્ષુ કોળી યુવાનની હત્યા નિપજાવનારા પર ફિટકાર વરસાવી રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કુલ 4 આરોપીમાંથી અગાઉ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. ગત રાત્રિના આરોપી નંબર 4 બોદુની અટક કરવામાં આવેલ છે. આ કામે તપાસ દરમિયાન આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ તરીકે તલવાર કબજે કરવામાં આવેલ છે. અસામાજિક તત્વ તરીકે લુખ્ખાગીરી, જુગાર રમવો, દારૂ પીવી, દાગ ધમકી આપવી એ પ્રકારેનું એનું વર્તન વિસ્તારમાંથી જાણવા મળેલ છે, જેથી પોલીસે અસરકારક કામગીરી કરેલ છે. આરોપી પોલીસ સ્ટેશનમાં રજૂ થયેલ છે. આરોપીની પૂછપરછ કરતા પોતે ગુનો કરી અને ભાગી ગયેલ તબક્કાવાર મોરબી, સગેવાલે તથા ભુજ ખાતે બસ સ્ટેન્ડમાં લાવારી સાલતમાં ત્યાં પડ્યું રહેવું વગેરે જગ્યાએ રઝળપાટ કરી અને પોલીસનું દબાણ વધતા ના છૂટકે પોલીસમાં રજૂ થયેલ છે અને અટક. રાજકોટ શહેરની રાજમોતી મિલની સામે આવેલા શ્રમજીવી સોસાયટીમાં ઘરમાં ઘૂસી તરુણીને માર મારતો કોળી શખ્સ. શહેરના ભાવનગર રોડ નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતી આશા સામજીભાઈ ચૌહાણ નામની સગીરા પોતાના ઘેર હતી ત્યારે ચુનારા વાડમાં રહેતો સુનિલ નામનો કોળી શખ્સ તેના સાગરીતો સાથે આવીને આશાના ઘરમાં ઘૂસી તારો ભાઈ અશોક ક્યાં છે, તે મારી બહેનને ભગાડી ગયો છે એવું કહી ઝઘડો કરી માર માર્યો હતો. ત્યારે આશાના પરિવારજનો તેનો પિતરાઈ ભાઈ વિજય રાઠોડ તેમજ તેની બહેન કાજલ સહિતના ભેગા થઈ જતા અને સુનિલને સમજાવવા જતા સુનિલ સાથે આવેલા તેના સાગરીતોની મદદથી આશાને માર માર્યો હતો અને તેને છોડાવવા જનાર તેના પિતરાઈ ભાઈ બહેનને પણ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઘરમાં તોડફોડ કરી આતંક મચાવી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ કરવા થોરાળા પોલીસ સ્ટેશન જતા ત્યાંથી જણાવાયું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાઓ, તેની હદમાં છે. ત્યાં પણ વ્યવસ્થિત જવાબ ન મળતા આ બધા કમિશનર ઓફિસે ગયા હતા. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશન પર જાણ કરો. આમ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અહીંથી તહીં ધક્કા ખવડાવવા બાદ છેવટે કંટ્રોલ રૂમ પર જાણ કરાતા ત્યાંથી જવાબ મળ્યો કે તમે તમારા ઘેર જતા રહો, પોલીસ પહોંચી જશે. આમ અનેક જગ્યા પર ધક્કા ખાધા પછી પોલીસે ફરિયાદ નોંધી હોવાથી આ લોકો પોલીસ પર રોષે ભરાયા હતા. આગળની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ઘરે હતી ભાઈ આવીને મને કે તાર ભાઈ ક્યાં ગયો, લોકો તને મારીશ. તો હું એમ કીધું મને નથી ખબર, તો મારો ડ્રેસ બ્રેસ ખેંચો માંડ્યા, ઢેડી આખી નીટના ગડબા ને ઉખા કરવા માંડ્યા. પછી એમ ફરિયાદ કરવા ગયા ને તો અહીંયા કે અમારા વિસ્તારમાં ભાગ નતો આવતો. પછી અમે એમાં કમિશનર ઓફિસે ગયા ને તો અહીંયા કહે કે જાઓ તમારો ભેગા આવશે પોલીસ. તો અહીંયા આવ્યા તો કે જેમ તેમ આવી કે અમે સવારે આવશે ને હમણાં આવીને એમ કરી કેટલો જવાબ દીધો, આવી વાત નથી, હજી ન થાય. મારા હરાન ઘરે આવીને ઘરે મારા તોડ કરતા હતા. પછી અહીંથી મારી બેનને લઈને ભાઈ ધોરાડામાં ગઈ. ધોરાડા પોલીસ ચોકી કે રામનાથપરામ જાઓ. રામનાથપરામાં ગયા ને તો કે તમે અરજી લખીને દો અમને સાહેબને કે અમે અભણ છે, અમને લખતા વાંચતા નથી આવડતું. મેં કીધું હું લખાવું, તમે લખીને મને અરજી દો, હું નાખી દઈશ. તો એ કાંઈ કાન ન દીધો. મેં કીધું કમિશનરે જાઓ, તો એ લોકો કાંઈ કાન ન દીધો. પછી અમે કમિશનરે ગયા.
કંટ્રોલ રૂમમાં જઈને ત્યાં ફરિયાદ અમે લખાવી તો કે જાઓ તમારી ભેગી ગાડી આવશે તો પછી અમે પાછા રામનાથ તરફ આવવાની તો ગાડી કઈ અમારા ભેગી આવી નથી ને હજી હજી ફોન નંબર પર ફોન કરીને તો તો એ પોલીસ વાળા નથી આવતા અને એ લોકોએ તો બે ફોન કર્યા ને તો અહીંયા ગાડીને થપ્પા લાગી ગયા. એ લોકો સેક્શન ભરે છે અને અમારા ઘરે કોઈ છે નહીં, મારી બેન એક જુવાની એકલી હોય, અમે બે બેનું હા રહેશે. એ અહીંયા ચુનારવાનમાં જ રહીએ છે. ભોકો સુનિલ ભીખો અને રંજીત ને એના ભેગા બે જણા બીજા હતા, એના નામ નથી આવતા, એના ઘરના જ છે. અને કુંદનબેન અને અનુબેન કોકિલાબેન અને ચાર પાંચ બાવી બીજી એના ભેગી હતી. 10-15 જણા અહીંયા આવીને મારતોડ કરવા મહિના મારા મમ્મીનો મગજ હાવ ગાંડો છે. ગત શુક્રવારે નાની બાળાઓના મોડા કતના વ્રત શરૂ થયા બાદ રવિવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ. પાર્વતીની પૂજા કરી યુવતીઓએ વ્રતનો પ્રારંભ કર્યો. રવિવારથી શરૂ થયેલા યુવતીઓના જયા પાર્વતી વ્રતથી શહેરના દરેક મંદિરમાં ભીડ જોવા મળે છે. આ વ્રત કરનારી યુવતીઓ 5 દિવસ સુધી મીઠા વગરની મોળી ફરાળી વસ્તુઓ ખાઈને ઈશ્વરની આરાધના કરે છે. આ વ્રતનું જાગરણ આગળ તારીખ 5 ગુરુવારે થયા બાદ વ્રત પૂર્ણ થયા ગણાય. આ વ્રતના હિસાબે શહેરના ફરવાલાયક સ્થળો પર અને સૌરાષ્ટ્ર કચ્છના યાત્રાધામોમાં યુવતીઓ તેમજ તેના પરિવારજનોની ભીડ ઉભરાય છે. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરી યુવતીઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના કરી શિવશંકરની પૂજા અર્ચના કરી મનવાંછિત વર મળે એવા આશીર્વાદ માંગે છે. અહેવાલ કિશન મોરબિયા, 7 ન્યૂઝ, વીરપુર. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.